ગુજરાત ભરમાં અતિવૃષ્ટિને વધુ વરસાદ પડવાના કારણે કપાસ મગફળીના પાક નિષ્ફળ જવાને આરે આવે એનું ભો છે. સતત વરસાદ પડવાના કારણે કપાસના પાકને પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઝીંડવાજી આવવા જોઈએ તે કપાસના ફૂલ પણ આવ્યા નથી. છેલ્લા કેટલાય સમયથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. ખેડૂતોના મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના પાકને વરસાદી પાણીના કારણે કોહવાઈ જવાનો, સાથે પાણીના કારણે રોગચાળો ફેલાવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે કપાસના પાકને લઈને ખેડૂતો પણ વિમાસણમાં મુકાઈ ગયા છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિ જેવો વરસાદ પડવાના કારણે, સતત વરસાદ પડવાના કારણે કપાસ લીલોછમ લીલોતરો દેખાય છે, લીલીછમ હરિયાળી જેવું દ્રશ્ય દેખાય છે. પરંતુ હકીકતમાં જે કપાસના પાકમાં જે ફૂલ અને ઝીંડવા આવવાના હોવા જોઈએ તે પ્રમાણમાં હજુ આવ્યા નથી, જેને લઈને કપાસનો પાક લીલવાઈ રહ્યો છે અને લીલોછમ લીલોતર દેખાઈ રહ્યો છે. પરંતુ તેના ઉત્પાદન કેટલું થશે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં પણ વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેતરોમાં જે કપાસ છે તે વધુને વધુ લીલોછમ થતો જોવા મળી રહ્યો છે, જેને હજુ ફૂલ પણ આવવાના શરૂ થયા નથી. અને જો આવે છે તો તે વરસાદના કારણે ને વાદળના કારણે નીચે ખરી પડે છે, જેથી લઈને જે ઝીંડવા જે છે જેના તે હવે આવવાની શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે. વધુ વરસાદ આવશે તો આ કપાસ લીલોછમ જ રહેશે, જેને લઈને પણ મુશ્કેલી સર્જાય છે. તો કેટલાક વિસ્તારોમાં વધુ પાણી આવવાના કારણે કપાસનો પાક, બાજરીનો પાક, મગમઠ સહિતના જે પાકો છે તે પાણી ભરાઈ જવાના કારણે પણ નિષ્ફળ ગયા છે. આમ ખેડૂતોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરીને સર્વ ખેડૂતોને મદદરૂપ થાય તે ખૂબ જરૂરી છે. નહીંતર આવનાર સમયમાં એક તરફ કોરોનાની મહામારી, મંદીની મહામારી, આર્થિક મહામારીને લઈને ખેડૂતો આપઘાત કરશે અને મોતને ભેટશે, તેની જવાબદારી કોની રહેશે? સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે ખેડૂતોને, સરકાર દ્વારા તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. એક તરફ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, ખેડૂતોને દેવાદાર બની ગયા છે. ખેડૂતો પોતાનું દેવામાંથી મુક્ત થવા માટેનો પ્રયાસ કરશે, ત્યારે તેમના જે ઉત્પાદનમાં ઘટાડો થવાના લઈને તેઓ વ્યાજ પણ ચૂકવી શકે તેવી હાલત હવે દેખાતી નથી. સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોની હાલત દયનીય થતી જાય છે. સરકાર દ્વારા ડબલ આવકની વાત કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો છેલ્લા 70 વર્ષથી ખેડૂતોનો 19 ગણો જ વધારો કરવામાં આવે છે ભાવમાં, જ્યારે સરકારી કર્મચારીઓને પદાધિકારીઓના પગારમાં 200-250 ગણો વધારો કરવામાં આવે છે, જેને લઈને ખેડૂતો વધુ ને વધુ દુઃખી થતા જાય છે. ઠીક છે, ખેડૂતોની પાસે પશુપાલન વ્યવસાય હોય જેને લઈને તેઓનું જીવન નિર્વાહ ચાલે છે, માત્ર જીવવા પૂરતા જ જીવે છે, પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે, ઘર ચલાવી રહ્યા છે તેવું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. આમ ખેડૂતોને પડતી હાલાકીને લઈને સરકાર ચિંતિત હોય તેવું દેખાતું નથી. સરકારનું આયોજન ખેડૂતોલક્ષી નહીં પરંતુ ઉદ્યોગપતિલક્ષી હોય તેવું જોવા મળી રહ્યું છે. 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરવા છતાં ખેડૂતોના ભાગે તો માત્ર 2000 રૂપિયા જ આવ્યા, અને 2000 રૂપિયા પ્રતિ ખેડૂતોએ આપવામાં આવ્યા તેની સામે 1000 રૂપિયા દંડ માસ્ક ન પહેરે તો અને હેલ્મેટ ન પહેરે તો 500 રૂપિયા દંડ, એમ મહિના એક માસમાં 2-3 વાર તમે ઝડપાઈ જાઓ તો વધુ દંડ કરવામાં આવે. ત્યારે ખેડૂતો ભણેલા, ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં 19,000 જેટલા ગામડાઓ છે અને તેમાં ખેડૂતો ખાસ કરીને અભણ વધારે જોવા મળે છે. આપ જ્યારે દસ્તાવેજના ચેકિંગ કરવામાં આવે, જ્યારે જમીનને NOC કરવામાં આવે, ત્યારે આપ આધાર કાર્ડનો મુદ્દો લઈ અને ત્યારે તપાસ કરવામાં આવે છે, અને સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે ત્યારે અંગૂઠા છાપની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે, ત્યારે તેમને આ કાયદાના કાનૂન કાયદાને કેટલા સમજ હશે અને સમજનું નિયમોનું પાલન કરવામાં જ્યારે ચૂક અનુભવે છે ત્યારે તેમને મોટા પાયે દંડ થતો હોય છે. એટલે તેમની રકમ સરકાર દ્વારા જે સહાય કરવામાં આવે છે તે રકમ દંડ સ્વરૂપે પરત લેવામાં આવે, એક હાથે આપવામાં આવે છે અને બીજા હાથે છીનવી લેવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો પર તે નિંદનીય છે. માત્ર બાઇક ચાલક જે ખેડૂતો છે, દ્વિચક્રી વાહનોને જ હેલ્મેટ હોય છે, ફોર વ્હીલરોને અને મોટી ગાડીઓમાં કોઈ એટલો નિયમોનું પાલન કરાતું હોય અને તેનું પાલન કરવા માટે સરકાર એટલી કટિબદ્ધ હોય તેવા કાયદા આજ સુધી આવ્યા નથી. માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે જ કાયદા બને છે અને તે જ કાયદાનો અમલ
ખેડૂતો અને મધ્યમ વર્ગ જ કરતા હોય છે અને તેમની પાસે જ કરાવવામાં આવે છે અને તેમની પાસે જ દંડ વસૂલ કરવામાં આવે છે. જ્યારે કોરોનાની વાત કરવામાં આવે તો કોરોનાની મહામારીમાં જ્યારે ચૂંટણી હોય છે, ઇલેક્શન હોય છે, ત્યારે નેતાઓ મોટો મોટો જમાવડો કરતા હોય છે અને મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે, પરંતુ તેમની પર કોઈ જ કાયદો લાગતો નથી. પરંતુ જો ખેડૂતો દ્વારા કે વિદ્યાર્થીઓ દ્વારા બેરોજગારીનું આંદોલન કરવામાં આવે અથવા ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે અથવા ખેડૂતો એક કરતાં વધારે ફેલાય અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે ત્યારે તેમની પર લાઠી અને દંડા વરસાવવામાં આવે છે. આમ ભારત સહિતના અને ગુજરાત સહિતના ખેડૂતોની હાલત દયનીય થતી જાય છે. ત્યારે ખેડૂતો અને જે વિદ્યાર્થીઓ એટલે કે બેરોજગારો જ્યારે સાથે મળશે ત્યારે સરકારને જરૂર ચોક્કસ સબક શીખવાડશે. હાલમાં તો સરકારની અંડરમાં આવતી જે આયોજન છે, સરકારની જે કિસાન વીમા યોજના છે, સરકારની અલગ અલગ યોજનાઓ છે, તેનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે એટલું જ જરૂરી છે. હાલમાં તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે આવીને ઊભો છે. બીજી તરફ મોંઘવારીનો માર છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતો પોતાના ખેતરમાં ખેડાણ કરે છે, જેમાં મજૂરી કરાવડાવે છે અને જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે તેનો જ્યારે હિસાબ કરવામાં આવે છે ત્યારે તેમાં જોડવામાં આવતા હોવાની પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. અને આ વર્ષે જો વધુ ઓછું ઉત્પાદન થશે તો ખેડૂતોને વધુ એક માર બેઠવાનો વારો આવશે કુદરતનો. તેમાં સરકાર દ્વારા શું સહાય કરવામાં આવશે તે જોવાનું રહે. હાલમાં તો ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના ખેડૂતો મુશ્કેલીનો માર સહન કરી રહ્યા છે. ખેડૂતોને તકલીફ પડી રહી છે. ખેડૂતો પોતાની માંગ સ્વીકારાય તે માટે સમગ્ર ગુજરાતભરમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. પોતાના ખેતરો ધોવાણ થઈ ગયા છે. કેટલાક ખેડૂતોના ખેતરમાં વનસ્પતિ જ ઊંઘેલી નીકળી છે. સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે. પરંતુ સરકાર જે છે, નગરોળ સરકાર છે, સરકાર ખેડૂતો લક્ષી નથી, કિસાન વિરોધી સરકાર હોય તે પ્રમાણે સરકાર વર્તાવ કરી રહી છે અને ખેડૂતોની જમીનનો સર્વે કરવામાં આવતો નથી, ખેડૂતોને પાકનો સર્વે કરવામાં આવતો નથી, જેથી લઈને ખેડૂતોને સહાય જે મળવી જોઈએ તે મળતી નથી. માત્ર 2000 રૂપિયા આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. પરંતુ ખેડૂતોને જે 1 હેક્ટર દીઠ 40-50 હજારની જે ઉત્પાદન થતું હોય છે અથવા તો 40-50 હજારનું ઉત્પાદન થતું હોય છે ત્યારે તેની સામે સરકાર દ્વારા શું સહાય આપવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતભરમાં ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના ખેડૂતોનો તમામ ખેડૂતોનો સર્વે કરવામાં આવે, નિયમ મુજબ સર્વે કરવામાં આવે અને સર્વે મુજબ તેમની મહેનતાણું અને તેમની જે માંગ છે, તેમને જે નુકસાન થયું છે તે સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂત વર્ગ તરફથી માંગ કરવામાં આવી રહી છે. જિલ્લાભર અને તાલુકાભરમાં કેટલાક ખેડૂતો દ્વારા સંગઠિત થઈ અને આંદોલનાત્મક કાર્યક્રમો કરી અને આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે કે ખેડૂતોનો સર્વે કરવામાં પાટણ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, તમામ ખેડૂતો હવે સરકારને સામે બોયો ચડાવી અને પોતાને થયેલા નુકસાનની અંગે વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતો ને પડી રહી છે, હાલાકી ખેડૂતોને પોતાના બાળકો ભણાવવા માટે મુશ્કેલી પડતી હોય છે, તેમના ખાનગીકરણના લઈને બાળકોના માટેની જે ફી હોય છે તે પણ ભરવી પડતી હોય છે, ત્યારે તેમના ઉત્પાદનમાં જો ઘટાડો થાય તો તેઓ તેમના બાળકોને ભણાવી શકશે નહીં. એક તરફ વિદ્યાર્થીઓની જે બુક ચોપડીઓ છે તેની પર પણ ટેક્સ નાખવામાં આવે છે અને જેને લઈને ટેક્સમાં વધારો થતાં ખેડૂતોની આવક કરતાં જાવક બમણી થવાના લઈને ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો તમામ પ્રકારના સાધન સહાય જ્યારે તેઓ મેળવતા હોય છે તે લોન દ્વારા મેળવે છે અને લોન ભરપાઈ ન કરવાથી તેમના સાધન સહાય પરત ખેંચાઈ જતું હોય છે અને જે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી તેઓ લોન પેટે પૈસા મેળવતા હોય છે અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. પરંતુ જ્યારે આ ખેતી પાકનું નુકસાન થતું હોય છે અને ખેતી જ્યારે નુકસાનીના આરે આવીને ઊભી હોય છે ત્યારે તેઓ ચૂકવી નથી શકતા અને જેને લઈને તેઓ આત્મહત્યા તરફ પ્રયાણ કરતા હોય છે, ત્યારે ગુજરાતભરમાં ખેડૂતોની આત્મહત્યાના ઘટનાઓ પણ અવારનવાર બનતી હોય છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાયરૂપ થાય, મદદરૂપ થાય અને ખેડૂતો પણ પોતાને આત્મહત્યા કરવા ન પીરાય, ખેડૂતો ઉત્પાદન કરવામાં જે મહેનત મજૂરી કરે છે તે વધુ મજૂરી કરે અને કુદરતની આગળ શ્રદ્ધા રાખી અને વિશ્વાસથી કામ અને વર્કિંગ કરે, જેને લઈને તેમના ઉત્પાદનમાં વધારો થાય. આ વર્ષે નહીં તો આવતા વર્ષે તેમને દેવામાંથી મુક્ત કુદરત કરાવશે. જો સરકાર ન મદદરૂપ થાય તો કુદરત પર ભરોસો રાખી અને આત્મહત્યા તરફ ન વળવું જોઈએ. આત્મહત્યા એ કોઈ નિકાલ નથી, ઉપાય નથી. ત્યારે સમગ્ર ખેડૂતોને એક જ પ્રેરણા આપવામાં આવે છે કે ખેડૂતો પોતાને મદદરૂપ થાય, એકબીજાને મદદરૂપ થાય
અને એકબીજાને સહાયરૂપ થાય અને તેમનું સંગઠન બનાવી અને સરકારની સામે પોતાની જે માંગ છે તે રજૂ કરે, જેને લઈ અને સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થાય અને સરકાર ખેડૂતોને સહાય આપે તે એટલું જ જરૂરી છે. સરકાર દ્વારા દરેક ખેડૂતને 2000 રૂપિયા મદદ આપવામાં આવી છે, પરંતુ તેની સામે દંડાત્મક કાર્યવાહી સ્વરૂપે ડબલ આવક તેમની પાસેથી છીનવી પણ લેવામાં આવી છે અને પેટ્રોલ, ડીઝલ, ખાતર, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના ભાવમાં જે વધારો થાય છે તેટલા પ્રમાણમાં તેમનું જે ઉત્પાદન થયું તેના પ્રમાણમાં તેમને ભાવો પોષણક્ષમ મળતા નથી, જેને લઈને ખેડૂતોની હાલત પ્રતિદિન દયનીય થતી જાય છે અને સામે કુદરતી આફત આવે, અતિવૃષ્ટિ, ત્યારે તેમનો પાક પણ નિષ્ફળ જતો હોય છે અને પાકમાં ઉત્પાદનમાં પણ ઘટાડો થતો હોય છે. ત્યારે ખેડૂતોને તે ઉપર નીચે આજુબાજુ ચારે બાજુથી માર પડતો હોય છે. ત્યારે સરકાર ખેડૂતોને મદદરૂપ બને તેવું ખેડૂત આલમમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોની કેટલી મદદરૂપ સરકાર બને છે તે બનશે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ હાલ તો ખેડૂતોના પાક મગફળી, કપાસ, તુવેર, ડાંગર સહિતના પાકોમાં રોગચાળો અને અતિવૃષ્ટિના કારણે મુશ્કેલી પડી રહી છે અને ખેતરોમાં જે કપાસનું ઉત્પાદન થવાનું છે તે કપાસ હાલમાં લીલવાઈ રહ્યો છે, લીલોછમ દેખાય છે, પરંતુ તેના જે ઝીંડવા આવવા જોઈએ, કપાસના જે ફૂલ આવવા જોઈએ, કપાસના જે પાક થવો જોઈએ તે હજુ આવ્યો નથી, જેને લઈને ખેડૂતો ચિંતામાંના ઘેરા પ્રત્યાઘાતમાં ડૂબી રહ્યા છે. ત્યારે તેમની ચિંતા સરકાર દ્વારા દૂર કરવામાં આવે અને તેમને ચિંતા મુક્ત કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને આવેદનપત્રો પણ આપી અને ખેડૂતો દ્વારા સર્વે કરવામાં આવે જમીનનો અને તેમાં જમીન નિષ્ફળ એટલે કે જમીન ધોવાણ અને પાક નિષ્ફળ આ બંને સ્વરૂપે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ગઈકાલે જે અમારું આંદોલન ચાલતું હતું એ આંદોલનમાં અમે ગાયો છોડીને શાંતિપૂર્ણ અમારું આંદોલન હતું કે અમે કચેરીઓ સુધી ને બજાર સુધી પહોંચશું, કારણ કે અત્યારે જે પશુઓ મહામારીના કારણે ડોનેશન નથી આવતું એટલે અમારે ભીખ માગીને પૂરું કરવું એવી સ્થિતિમાં છીએ, ત્યારે અમારે આ આંદોલનની ફરજ પડેલી અને અમે આંદોલન શરૂ કરેલું ત્યારે આંદોલનને રોકવા માટે પોલીસ દમનથી આંદોલન રોકવામાં આવ્યું. એ માટે કરીને જ અમે અત્યારે આવ્યા છીએ કે ભાઈ તમે પોલીસને અમારા સમક્ષ દમન કરાવો છો અમારી ઉપર, અમે અમારું જે આંદોલન શાંતિપૂર્ણ ચાલે છે એને ચાલવા દો અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે અમે મારી અમને ચાલુ છે. ત્યારે તંત્ર તરફથી બનાસકાંઠા જિલ્લાની દરેક ગૌશાળા પાંજરાપોળ પર પોલીસ બેસાડી દેવામાં આવી છે. એ પોલીસને દૂર કરવા માટે જ અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ તમે પોલીસનું દમન દૂર કરો અમારાથી, અમે અમારી રીતે આંદોલન કરીએ છીએ અને અમારે આ પશુઓને જીવાડવા છે એના માટે કરીને આ મહેનત કરીએ છીએ. સરકાર દ્વારા જે તમારી રજૂઆતો કરવામાં આવી છે, જો સરકાર તમારી રજૂઆતો નહીં સાંભળે તો એ બાબતે ગૌશાળા સંચાલકો શું આચાર્યું? એ અમારું આંદોલન ચાલુ જ છે અને અમે કચેરીઓ સુધી પહોંચવાના છીએ પશુ લઈને. મારું નામ હિંમતભાઈ પ્રેમજીભાઈ, ગોદાવરી, ગામ ગોદાવરી, અને મેં આ ઊભો કપા પાડી દીધો છે અને સરકાર એમ કહે છે કે મૂળ તાલુકામાં નુકસાન નથી, પણ આ તમે જોઈ શકો છો કે મેં આ ઊભો કપા પાડી દીધો છે, એમાં કંઈ પણ થાય એવું છે નહીં. તો તમારે શું સરકાર પાસે કંઈ આશા છે? સરકાર પાસે તો આશા છે પણ અમારો મૂળી તાલુકો જ કાઢી નાખ્યો છે કે મૂળી તાલુકામાં નુકસાન જ નથી. સરકાર એવું કહે છે કે મૂળી તાલુકામાં નુકસાન નથી. બરાબર, તો તમે સરકારને શું કહેવા કંઈ માંગો છો? સરકારને અમારું એવું કહેવાનું છે કે અમને નુકસાન અમારું થયું છે તો અમને વળતર આપે, યોગ્ય વળતર આપે જે નુકસાન થયું છે એના પ્રમાણમાં. જય કિસાન, જય જગતતા. ખેડૂત એકતા મંચ મૂડી તાલુકાના પ્રમુખ તરીકે દુધરિયા જયસુખભાઈ ધુડાભાઈ, મૂડી તાલુકાના તમામ ખેડૂતો સાયલા, ચોટીલા, થાનગઢ, જે SDRFના નિયમ પ્રમાણે જે બાકીના સુરેન્દ્રનગર જિલ્લાના જે તાલુકા લેવામાં આવ્યા છે અને આ શા માટે આ 4 તાલુકાને બાકાત કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે જે દસાડા છે, મૂડી તાલુકા કરતાં ત્યાં વરસાદ ઓછો છે છતાંય તેને 33% થી વધારે નુકસાન કરી અને એને લેવામાં આવ્યો, તો મૂડી તાલુકાવાળાને શા માટે, બીજા તાલુકાને શા માટે 33% કરતાં ઓછો વરસાદ દેખાડી અને આ એક સરકારની એક નાટકીય પ્રવૃત્તિ અમને દેખાય છે. એ માટે અમારા ધારાસભ્ય મત વિસ્તારના તેમજ જે 4 તાલુકાના જે ખેડૂત આગેવાનો છે મિત્રો, તમામ અહીં આવી અને અમે જે અમારા ખેતીવાડીના અધિકારી છે એમને યોગ્ય રજૂઆત કરી અને એમને એવું કીધું કે અમે 3-4 દિવસમાં યોગ્ય ખેડૂતને ન્યાય મળે એ માટે સર્વે કરી અને બધા જ ખેડૂતને ન્યાય મળે એ માટે અમે પ્રવૃત્તિ કરીશું એવી અમને તમામ ખેડૂતોને બાંધી ધરી આપી છે.
आज रोज अमे मूड़ी तालुकाना चोटीला थान सायला तालुकाना खेडूतो SDRF की जोगवाई मुजब जे सहाय मळवापात्र छे खेडूत ने ते सहाय चार तालुकाने वंचित राखीने जे सर्वे कर्यो ते खेतीवाड़ीने अमे आज अधिकारीने अमे अमे तालुकाना खेडूतो मळीने खेतीवाड़ी अधिकारीशीने रजूआत करवा आव्या छीए के भाई अमारा गामने तमे सर्वे करो अने अमारी जेटली पाक नुकसान होय तमे चेक करी अने पछी अमने जे वर्तर मळतु होय वर्तर आपवा विनंती। गई काले अमारुं आंदोलन हतुं रस्ता रोको आंदोलन सरकार ने जागृत करवा माटे गौ माता ने मदद करवा माटे सरकार ने जागृत करवा माटे अमे जे आंदोलन कर्युं तेमां पुलिसे अमने गौ माता ने खूब ज रीते हैरान कर्या। गौ माता नो अधिकार जे हतो ए एमने न लेवा दीधो अने आजे अमे सौने आवेदन पत्र आपीने विनंती करीए छीए के अमारो जे हक छे ए अमने मेळववा दो। तमे आवी रीते पुलिस ने मोकलीने दादागिरी बतावीने दमन ना करो जेथी गौ माता एमनो अधिकार मांगी सके। गौ माता नो अधिकार छे भारतनी अंदर दरेकने मानव मात्र ने अधिकार छे तो पशु ने पण एनो अधिकार मळवो जोईए। અને અમે જે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો જે આંદોલન કરી રહ્યા છીએ એ એમના અધિકાર ખાતર ગૌ માતાના અધિકાર ખાતર આંદોલન કરી રહ્યા છીએ। ગૌ માતાના નામે વોટ માંગતી સરકાર જાગો, ઘણી બધી નિંદ લઈ લીધી છે। આજે ભારતની અંદર ગુજરાત રાજ્ય પણ એક એવું રાજ્ય છે જે ગૌ માતાને સંવર્ધન કરી રહ્યું છે, ગૌ માતા સેવી રહ્યું છે, ગૌનું ત્યાં સંરક્ષણ થઈ રહ્યું છે। તમારું નામ સારું છે અને તમે એ નામને સુકામ ધૂળમાં મેળવો છો ભગવાન શ્રી રામચંદ્રજીના વંશજ સૂર્યવંશમાં ગૌ સેવા થઈ હતી, રાજાઓ મહારાજાઓએ ગૌ સેવા કરીને પોતાનું નામ કીર્તિમાન કર્યું હતું। આજે અમે રામધૂન બોલાવીને એ સરકારને કાને પહોંચાડી છે કે તમે રામધૂન સાંભળીને તમારી અંદર સદબુદ્ધિ આવે અને ગૌ માતાના માટે કંઈ પણ કરવાની પ્રેરણા જાગૃત થાય એ હેતુથી અમે સૌ પ્રોગ્રામ કરીને આવેદનપત્ર આપ્યું છીએ। અમારી વિનંતી છે કે આપ સત્વરે ગૌ માતાના ચરણોમાં આવીને ગૌ માતાને મદદરૂપ થાવ, એ જ અમારી માંગ છે। બાપજી આપણી રજૂઆતો સરકાર દ્વારા ધ્યાનમાં લેવાનું નહીં આવે તો શું આગળ પગલાં શું? હવે અમારા ફેડરેશન દ્વારા જે પણ નક્કી કરવામાં આવેલું છે આંદોલન ચાલુ છે અને હજુ કોઈ પૂર્ણાહુતિ માટે કોઈ અમે વિચાર કર્યો નથી। જ્યાં સુધી સરકાર જાગૃત નહીં થાય, ગૌ માતાના પડખે નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન